ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ચાલો આજે આપણે માટીના રમકડા બનાવવાના હતા ને, આજે જોઈએ માટીના રમકડા. આજે આપણે સીતાફળ બનાવશું, બરાબર? સીતાફળ કેવી રીતે બને એ જોઈ લો. જો પહેલાં માટી લેવાની, દેખાય છે ને બેટા? જો મેં માટી લીધી છે, લાંબામાં ગોળ વાળવાનું, પછી થોડુંક એને આમ આવો શેપ દેવાનો. જો આવી રીતે, બરાબર. હવે આમાં આ રીતે આમ ચોડી દેવાનું, બરાબર. દેખાય છે તમને? આમ કરી ને આમ જરાક પાંદડા જેવું બનાવી નાના નાના, અને આમાં છોડતા રહેવાનું. આવી રીતે આટલો નાનો બનાવવાનો, દેખાય છે ને તમને? અહીંયા છોડવાનું. મેં પણ માટી લીધી છે ને આજે. હા, માટી લઈ અને રમકડા બનાવવાના છે આજે આપણને. તમને ગમે ને માટીમાં રમવાનું? હા, થોડુંક આવી રીતે આમ કરી નાનો 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 ગોલ બોલ બનાવી અને થોડુંક દબાવી નાખવાનું, અને અને આપણે દબાવીએ એટલે પાંદડા જેવું શેપ થઈ જાય. પછી એનામાં લગાવતા આવવાનું. આ રીતે આપણો સીતાફળ બની ગયું, બની જાય ને. હવે આપણે બનાવશું ટેડી બેર. ટેડી બેર બનાવવું છે ને તમને? ગમે ને ટેડી બેર? આપણે ટેડી બેર બનાવીએ. જો આ એનો પેટ છે, દેખાય છે? હવે આના ઉપર આપણે એનું માથું બનાવશું. દેખાય છે બેટા? એના કાન બનાવશું. ખાલી ગોલ ગોલ જ બનાવવાના છે, આમાં તો કાંઈ નથી. તમને મજા આવશે બનાવવાની. પછી હવે એના હાથ બનાવશું.
બનીએ આ રીતે હાથ નાક બનાવ્યું. હવે આપણે એના પગ બનાવશું અને લંબગોળ, થોડોક લંબગોળ કરીને પગ ને હાથ બનાવવાના, બરાબર ને? હવે એમાં તમને આંખો છોડવાની, એટલે જુવાર આવે કે મોતી આવે એનાથી હાથ આંખ છોડવાની, અને મોઢા ઉપર એક ઘઉંનો દાણો નાખી દેવાનો, એટલે બની જાય મોઢું. જરાક સુકાય ને એટલે પછી એમાં ચોળી દેવાનું. મજા પડી ને બેટા?